હું રહું છું મુંબઈમાં હું વધારે મહારાજ તમને તો મહારાજના ચહેરા યાદ ને બધા હરખા અને હજી હું આગળ વધુ ત્યાં અંદરથી રસોડામાંથી બીજો છોકરો બહાર આવ્યો મને કે મામા મહારાજ મેં આને તો મામો બનાવી દીધો અને જ્યાં રસોડામાં પહોંચ્યો ત્યાં અઢી વર્ષની બેબલી બહાર આવી મને કે ફૈબા મહારાજ મેઘ તો હવે જો જમીન જગ્યા આપે તો અંદર જતો રાઉ કાકા મામા સુધી તો બરાબર આવે ને ફૈબા ક્યાંથી દેખાણી હવે કામડીઓ ઓઢી હોય ને એટલે અડધા ફૈબા જેવા જ લાગી ગયો ગોછરી બાજુ પર મૂકીને મેં ઓલા બેનને પૂછ્યું બેન આ શું છે કાકા મામા ફૈબા હવાર હવારમાં બાર કિલોમીટરનો થાક ઉતરી ગયો મારો તો મને કે મારા સાહેબ આ ગામમાં પહેલી વાર મેં તો યા તો મને કે મારા સાહેબ જેને તમને કાકા કીધું એના કાકાએ દીક્ષા લીધી કીધું છે એ દરેકને આ ત્રણ ટપુડા કાકા महाराज મામા महाराज ફૈબા મહારાજ કહેતા હોય છે અને તમને જાણીને આનંદ થશે આ ગામ એટલે બીજું કોઈ ગામ નહીં જે ગામના પ્રત્યેક ઘરમાંથી દીક્ષા થઈ છે એનું નામ છાણી

એક વડોદરાની પેલી બાજુ ડભોય એક આગળ થી આગળ કિલોમીટર રાધનપુર અને ચોથું સીધો પ્રશ્ન જ કરવાનો તમારા ઘરમાંથી કેટલી દીક્ષા થઈ છે પારડીમાં કયું એપાર્ટમેન્ટ એવું છે કે જ્યાં આંખ મીચી ઘરમાં પૂછી શકીએ છે એપાર્ટમેન્ટ પૈસા નહી આપવાના કરવા એક દીકરો આપી દેવાનું બસ આટલી કઈ નઈ આ વર્તમાન કાળની ઘટનાઓ અને એની સામે તમને મન થાય નાનું બાળક તમને દીક્ષા માટે પૂછવા આવે

આપણે આર્ગ્યુમેન્ટ શરૂ કરીએ પેલા એક કન્ડિશન કરી દો કે આ લગ્ન કરવા જેવા છે એવું તમારે મને સમજાવવાનું અને એમાં કેટલા નુકસાન છે મારે તમને સમજાવવાનું હવે તમે જો જીતી જાઓ તો મારે લગ્ન કરવાના અને તમે જો હારી જાઓ તો તમારે છૂટાછેડા લેવાના વકીલ કે તારે પૈણવું હોય તો પૈણ ના પૈણવું હોય તો મારું ઘર કે ભાંગવા નહીં તમે હસી ને જોક કાઢી ના નાખો આમાંથી તમને કંઈક સંદેશ મળ્યો ખરો વકીલને ખુદને કોન્ફિડન્સ નથી કે હું આમાં જીતીશ નહીં તો ઓકે આઈ એમ રેડી મને કોન્ફિડન્સ છે કે હું તારા ભેજાની અંદર ઉતારી શકીશ વકીલને ખુદને કોન્ફિડન્સ નથી ડાઉટ છે આ સંસાર નાનું બાળક બાપની પાસે પહોંચી ગઈ રાજકુમાર પિતાજી છેલ્લા અઠવાડિયા થી ગુરુ ભગવંતના મુખે મેં ધર્મ દેશ ના સાંભળીશ આઠ વર્ષની ઉંમર છે લાયસન્સ મળી ગયું છે મને ચારિત્રના માર્ગે જવાની અનુમતિ આપો સાચું બોલો વર્તમાન કાળમાં શ્રીમંતો વધારે દીક્ષા લે છે કે મધ્યમ વર્ગીઓ લે છે વર્તમાન કાળમાં એજ્યુકેટેડ વધારે લે છે કે અંગૂઠા છાપ લે છે અને વર્તમાન કાળમાં યંગસ્ટર વધારે લે છે કે ગઈડા બુઢ્ઢાઓ વધારે લે છે જલ્દી બોલજો મારું કેવું એમ છે ત્રણ વિશેષતા છે વર્તમાન દીક્ષાની તમે જે પણ પત્રિકા વાંચો મોટે ભાગે યંગસ્ટર મળશે મોટે ભાગે એજ્યુકેટેડ મળશે અને નંબર 3 શ્રીમંત મળશે અમે જેટલા બેઠા છીએ એકને છોડી દો બાકી બધા અનમેરિડ છે અહીંયા અનમેરિડની સંખ્યા વધારે અહીંયા મેરિડની સંખ્યા વધારે છે